નમસ્કાર, હું જેઠવા રાજેશ, શ્રીમતી આરજે કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલ જૂનાગઢ 22માં આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે અંગ્રેજી વિષયમાં કન્જક્શન પાર્ટને જોશું. ખાસ કરીને અંગ્રેજી ગ્રામરની જ્યારે ચર્ચા ચાલે અને અંગ્રેજીને છેક એઝ અ લાઈવ લેંગ્વેજ તરીકે લેવામાં આવે તો કન્જક્શન્સ ભણવા પણ એટલા જરૂરી બની જાય છે અને આપણી ધોરણ 9ની પેપર સ્ટાઇલને ખાસ કરીને MCQ ટાઈપ ક્વેશ્ચન્સ અને તમે જ્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ કરો છો આ બંનેને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કન્જક્શન શીખીશું. તો સર્વપ્રથમ કન્જક્શન પાર્ટની અંદર આપણે જોઈએ તો કન્જક્શનનો પ્રશ્ન એ થાય કે વોટ ઇઝ કન્જક્શન, કન્જક્શન છે શું? આપ અત્યારે સ્ક્રીન ઉપર એની ડેફિનેશન જોઈ રહ્યા છો. કન્જક્શન ઇઝ ધ નેમ ઓફ ધોસ કોમન વર્ડ્સ દેટ આર યુઝ ટુ જોઈન પાર્ટ્સ ઓફ ધ સેન્ટેન્સીસ. મતલબ સંયોજક છે એ એવા નામની વાત છે, એક એવા સંયોજનની વાત છે જે વાક્યના અલગ અલગ ભાગને જોઈન કરે છે, મતલબ કે કનેક્ટ કરે છે. ઓકે, હજુ પણ આપણે કન્જક્શનની બીજી વ્યાખ્યા જોઈએ. કન્જક્શન ઇઝ અ વર્ડ દેટ જોઈન્સ ટુ ઓર મોર દેન ટુ વર્ડ્સ, ફ્રેઝિસ, ક્લોઝિસ એન્ડ સેન્ટેન્સીસ. મિત્રો, આ વ્યાખ્યા ઊંડાણપૂર્વક અને એકદમ સહજ રીતે તમે સમજી શકશો કે કન્જક્શન છે એક એવો શબ્દ છે જે બે શબ્દને અથવા બે કરતાં વધારે શબ્દને કે પછી ફ્રેઝને, મતલબ કે શબ્દ સમૂહને, કે પછી એના ક્લોઝિસને, કે પછી એ વાક્યને જોડતું એક કડીરૂપ વર્ડ છે. તો કન્જક્શન એ બીજું કશું નહીં, અલગ અલગ બે શબ્દો, બે ફ્રેઝ, બે ક્લોઝ કે બે સેન્ટેન્સને જે જોડે, જે જોઈન કરે એને આપણે કન્જક્શન કહીએ છીએ, એને આપણે કનેક્ટિવના નામથી પણ ઓળખીએ છીએ. તો આ કન્જક્શનને આપણે હજુ ડીપમાં જોઈએ. ઓકે, તમે પહેલાં સેન્ટેન્સ ઉપર નજર કરો. ફોર એક્ઝામ્પલ, વીણા એન્ડ મીના વેન ટુ માર્કેટ. અહીંયા તમે જોઈ શકો છો કે વીણા અને મીના બંનેની વચ્ચે એન્ડ જે બતાવું છું એ આપણું વીણા અને મીના બે નામને જોડનારું કન્જક્શન છે. નેક્સ્ટ સેન્ટેન્સમાં જુઓ, મનીષ ગેવ મી અ ટેક્સ્ટ બુક બટ નોટ અ મેગેઝીન. અહીંયા બટ છે એ બે સેન્ટેન્સને, બે વર્ડને જોડે છે. ત્યારબાદ, આઈ વિઝિટેડ ધ લેન્ડ ઓફ હોટેલ્સ એન્ડ ટુક માય કોન્ટિનેન્ટલ ફૂડ. અહીંયા આપ જોઈ શકો છો એન્ડ કન્જક્શન છે એ બંને સ્વતંત્ર વાક્યને જોડે છે. તમે જોશો પહેલા વાક્યમાં માત્ર નામને જોડે છે, બીજા વાક્યમાં ધ્યાનથી જુઓ અ ટેક્સ્ટ બુક એક ફ્રેઝ બની ગયું, એ માત્ર ને માત્ર એક નામ નથી, તો બીજા વાક્યમાં ફ્રેઝને જોડે છે. ઓકે, ત્રીજા વાક્યમાં તમે જોઈ શકશો કે એન્ડ છે એ બંને ઇન્ડિપેન્ડન્ટ વાક્યને જોડે છે, બંને વાક્ય સ્વતંત્ર છે. આઈ વિઝિટેડ ધ લેન્ડ ઓફ હોટેલ્સ એન્ડ ટુક માય કોન્ટિનેન્ટલ ફૂડ. આગળ જોઈએ, હી પ્લેઇડ અ ગેમ ઓફ બોલ્સ ઓર અ ગેમ ઓફ મેજિક. અહીંયા ફરી એક વખત નજર કરો, હી પ્લેઇડ અ ગેમ ઓફ બોલ્સ, એ ગેમ ઓફ બોલ રમ્યો અથવા એ ગેમ ઓફ મેજિક રમ્યો, કાં તો એ જાદુની ગેમ રમ્યો અથવા એ બોલની ગેમ રમ્યો. હવે તમે જોઈ શકો છો કન્જક્શન આપણે લીધું છે ઓર, પણ એ ઓર જોડે છે કોને? તો કે અ ગેમ ઓફ બોલ અને ગેમ ઓફ મેજિક. સિમ્પલી તમે જુઓ તો એક શબ્દ નથી, અહીંયા ગેમ ઓફ બોલ
એ ત્રણ શબ્દનો બનેલો એક શબ્દ સમૂહ છે. તો મેં અગાઉ કીધું એ રીતે કંજક્શન બે શબ્દોની પણ જોડે આપણા પહેલાં વાક્યમાં તમે જોઈ શકો છો, કંજક્શન છે એ બે વાક્યને પણ જોડે તમે ત્રીજા વાક્યમાં જોઈ શકો છો, અને કંજક્શન છે એ ફ્રેઝને પણ જોડે, જે હમણાં જ મેં તમને ચોથું વાક્ય કીધું, હી પ્લાઇડ અ ગેમ ઓફ બોલ્સ ઓર અ ગેમ ઓફ મેજિક. આગળ જોઈએ, આઈ વેન્ટ ટુ સી હિમ બટ હી વોઝ નોટ ધેર. ફરી એક વખત જોઈ લો, બટ કંજક્શન આપણે વાપર્યું છે, આઈ વેન્ટ ટુ સી હિમ બટ હી વોઝ નોટ ધેર. હવે તમે વિચારો, આ બંને અલગ અલગ વાક્ય છે. આઈ વેન્ટ ટુ સી હિમ એ પણ આપણું ઇન્ડિપેન્ડન્ટ વાક્ય થયું, અને હી વોઝ નોટ ધેર એ પણ આપણું ઇન્ડિપેન્ડન્ટ વાક્ય થયું. કહેવાનો મારો મતલબ એ છે, કંજક્શન બે શબ્દને જોડે, બે શબ્દ સમૂહને જોડે, અને આ વાક્યમાં આપ જોઈ શકશો કે કંજક્શન છે એ બે કમ્પ્લીટ સેન્ટેન્સને જોડે છે, બે પૂર્ણ અર્થવાળા વાક્યને જોડે છે, ઇન્સોલ્ટ ઇન્ડિપેન્ડન્ટ વાક્યને જોડે છે. ઓકે, સી હેઝ જોઈન્ડ સાયન્સ સ્ટ્રીમ શો દેટ સી કેન બી એન એન્જિનિયર. તેણી સાયન્સ સ્ટ્રીમમાં જોડાઈ ગઈ, તેણીએ સાયન્સ પસંદ કર્યું, સાયન્સમાં જોડાઈ ગઈ, એડમિશન લઈ લીધું કે જેથી કરીને એ એન્જિનિયર બની શકે. તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, અહીંયા આપણે કંજક્શન શો દેટ વાપર્યું છે. તો તમે શરૂઆતના સેન્ટેન્સથી જુઓ, તમારી પાસે વેરાયટી ઓફ કંજક્શન્સ સામે આવ્યા છે. એન્ડ છે, જે સરખા નામ સરખા વાક્યને જોડે છે. બટ છે, એ તો થોડો ઘણો બંને વાક્યનો વિરોધ બતાવે છે. એક વાક્ય કરતાં બીજું વાક્ય તમને થોડુંક વિરોધી દેખાશે, જેને કહેવાય કોન્ટ્રાસ્ટ. ત્યારબાદ તમે ઓરવાળું વાક્ય જુઓ તો તમને એક પ્રકારનો વિકલ્પ બતાવશે, એક પ્રકારનો અલ્ટરનેટ બતાવશે, એક પ્રકારનો ઓપ્શન બતાવશે. ઓકે, એનાથી લઈ અને આગળ જઈએ તો એક અલગથી બે શબ્દનું બનેલું કંજક્શન તમને દેખાય છે, શો ધેટ. હવે શો ધેટ વાક્ય છે એ આગલા વાક્યનું તમને હેતુ બતાવે છે, પર્પસ બતાવે છે. ઓકે, તો આપણે વાત કરી કે કંજક્શન્સ અલગ અલગ હોઈ શકે, તો આપણે એ કંજક્શનને વિસ્તારથી જોવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો કંજક્શન છે બેઝિકલી બે પાર્ટમાં વહેંચાયેલા છે. ફર્સ્ટ પાર્ટ તો કે કોઓર્ડિનેટિંગ કંજક્શન્સ, અને સેકન્ડ પાર્ટમાં જઈએ તો સબઓર્ડિનેટિંગ કંજક્શન્સ. કંજક્શન્સ વિષય અતિશય ગહન છે, મોટો છે, સમજવાની પ્રયત્ન કરજો. કંજક્શન્સને આપણે બે પાર્ટમાં વહેંચ્યા છે. પહેલો પાર્ટ આપણે લીધો કોઓર્ડિનેટિંગ કંજક્શન્સ, અને સેકન્ડ વન છે એને આપણે શું કહેશું, સબઓર્ડિનેટિંગ કંજક્શન્સ. હવે આ બંનેને એમાંથી આપણે જે કોઓર્ડિનેટિંગ કંજક્શન્સ છે એ વિદ્યાર્થી મિત્રો ધોરણ 9માં અતિશય અગત્યના છે, અતિશય સરળ છે. જેમ જેમ આપનું અંગ્રેજીનું જ્ઞાન વધશે, જેમ જેમ આપ આગલા સ્ટાન્ડર્ડમાં જશો, એમ એમ તમને કંજક્શનની વેરાયટી જોવા મળશે. અને કંજક્શન છે એ એટલા બધા વિશાળ છે, એટલી માત્રામાં છે કે આપણને એવું લાગશે કે સરળતાથી આ યાદ ન રહી શકે. પણ આજના લેક્ચરથી તમને ખ્યાલ આવશે કે કંજક્શન છે એ એકદમ સરળ છે, અને એને અલગ અલગ રીતે યાદ પણ રાખી શકાય છે, અને એને બે વિભાગમાં વહેંચી શકાય છે, જેથી કરીને આપણો વિષય છે, આપણો જે વેઇટ છે વિષયનો એ એકદમ ઘટી જશે. તો સર્વપ્રથમ આપણે વાત કરી હતી કોઓર્ડિનેટિંગ કંજક્શનની, તો આપણે આ કંજક્શનને વિસ્તારમાં જોઈએ. ઓકે, કોઓર્ડિનેટનો મતલબ શું થાય? સર્વપ્રથમ તો કોઓર્ડિનેટનો મીન્સ છે ઇક્વલ રેન્ક, જેનો રેન્ક ઇક્વલ હોય, સરખા હોય, એવા જે શબ્દો છે, એવા જે વાક્યો છે, એવા જે ફ્રેઝિસ છે, એને જે જોડે એને આપણે શું કહેશું? તો કે એને આપણે કોઓર્ડિનેટિંગ કંજક્શન કહેશું. એને પણ આપણે વ્યાખ્યામાં જોવું તો જોઈ શકાય. દાખલા તરીકે, કોઓર્ડિનેટિંગ કંજક્શન્સ આર ઓલવેઝ યુઝ્ડ ટુ જોઈન ટુ ઇક્વલ રેન્કિંગ વર્ડ્સ, ફ્રેઝિસ, ક્લોઝિસ એન્ડ સેન્ટેન્સીસ, ઓર યુઝ ટુ જોઈન ઇક્વલ ફંક્શનિંગ વર્ડ્સ. ફરી એક વાત સમજી લઈએ, કોઓર્ડિનેટિંગ કંજક્શન્સ આર ઓલવેઝ યુઝ્ડ. કોઓર્ડિનેટિંગ કંજક્શન છે હંમેશા આપણે ઉપયોગ કરીએ છીએ. સેના માટે? ટુ જોઈન ટુ ઇક્વલ રેન્કિંગ વર્ડ્સ.
જેની રેન્કિંગ સરખી હોય, જેની વેલ્યુ સરખી હોય, એવા સમાન શબ્દોને, સમાન ફ્રેઝિસ, સમાન શબ્દ સમૂહોને, સમાન ક્લોઝિસ એના વાક્યોને, કે સમાન સેન્ટેન્સીસ કે એના સેન્ટેન્સીસને આપણે જોડી શકીએ છીએ. અથવા તો તક ઓર તમે એને શું નામ આપી શકો કે જેનું ફંક્શન ઇક્વલ છે, જેની ક્રિયા ઇક્વલ છે, એવા તમામે તમામ વાક્યોને, શબ્દોને, શબ્દ સમૂહને તમે એકસાથે જોડી શકો. અને એ જોડાણમાં જે કન્જક્શનનો તમે યુઝ કરો છો એ કન્જક્શનને આપણે કોઓર્ડિનેટિંગ કન્જક્શન એવું નામ આપીએ છીએ. ઓકે, આગળ જોઈએ. કોઓર્ડિનેટિંગ કન્જક્શન્સ છે ક્યાં ક્યાં? વિદ્યાર્થી મિત્રો, તમે એને યાદ પણ રાખી શકશો. ફોર એક્ઝામ્પલ, આપણે જોવું હોય તો જોઈ શકશું એન્ડ, બોથ એન્ડ. એન્ડ એટલે અને, આપ પરિચિત છો. બોથ એન્ડ, બોથનો મતલબ થશે બંને. એઝ વેલ એઝ, એઝ વેલ એઝ, નોટ ઓનલી બટ ઓલ્સો. ઓર, આઈધર ઓર, નાઈધર નોર, અધરવાઇઝ. કેટલાક શબ્દો એવા હશે જે તમારા અતિશય પરિચયમાં એવા હશે, અધરવાઇઝ, નહીતર, ધારફોર, કે જેને તેથી કહેશું આપણે, સો, તેથી, ફોર. અહીંયા ધ્યાન રાખજો, ફોર કન્જક્શન છે, પ્રિપોઝિશન નથી. એટલે અહીંયા ફોરનું ગુજરાતી આપણે કારણ દર્શાવવા માટે કરી શકીએ. કારણ કે કહી શકો આપ, બટ, યેટ, સ્ટીલ, ત્રણે ત્રણનું ગુજરાતી આપણે પણ કહી શકીએ. નેવર ધ લેસ, એ પણ છે, જો કે, અથવા પણ, અને વાઇલ, જ્યારે. તો આ જે સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો એ કોઓર્ડિનેટિંગ કન્જક્શન્સની યાદી મેં તમને આપી છે, જેમાં આટલા શબ્દો છે એને સમાવી શકાય છે. આના કરતાં વધારે શબ્દોને પણ સમાવી શકાય છે. પણ આપણે એક વાત ભૂલવી ન જોઈએ, કોઓર્ડિનેટિંગ કન્જક્શન દર્શાવે શું? તો કે જે શબ્દોનો, જે વાક્યોનો, જે ફ્રેઝનો, જે ક્લોઝનો એકમેક ઇક્વલ રેન્ક હોય, જેનો દરજ્જો એક સમાન હોય, એવા તમામ બે શબ્દ, ફ્રેઝ અથવા ક્લોઝિસ અથવા સેન્ટેન્સીસ, એને તમે જે શબ્દોથી જોડશો એ શબ્દ આપણા માટે કન્જક્શન્સ છે. અને એ કન્જક્શનને આપણે કોઓર્ડિનેટિંગ કન્જક્શન્સ એવું ટાઇટલ, એવું નામ આપી શકીએ છીએ. છે સરળ? એકદમ સરળતાથી આપણે કોઓર્ડિનેટિંગ કન્જક્શનની ડેફિનેશન જોઈ, કોઓર્ડિનેટિંગ કન્જક્શન એક્ચ્યુઅલમાં શું છે એ પણ આપણે જોયું. હવે એને વ્યક્તિગત રીતે, ઇન્ડિવિડ્યુઅલી એક એકને જોઈએ અને આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ, ઓકે, હવે કોઓર્ડિનેટિંગ કન્જક્શનમાં પણ આપણે જો થોડા ડીપમાં જશું તો કન્જક્શન્સની મેં જે તમને વેરાયટી બતાવી છે એને પણ તમે સરળતાથી અલગ અલગ વિભાગમાં વહેંચી શકો. ફોર એક્ઝામ્પલ, આપણે પહેલું ક્યુ બોલ્યા કે ક્યુમ્યુલેટિવ કન્જક્શન્સ. હવે ક્યુમ્યુલેટિવ કન્જક્શન્સ એટલે શું? ફરી એક વખત કહી દઉં, આ કોઓર્ડિનેટિંગ કન્જક્શનના ભાગની અંદર જ વહેંચવામાં આવ્યું છે. કેવા કન્જક્શન? તો કે વિચ આર યુઝ ટુ જોઈન ટુ વર્ડ્સ, ફ્રેઝિસ એન્ડ સેન્ટેન્સીસ ઓફ ઇક્વલ રેન્ક. સરખા રેન્કના સેન્ટેન્સીસ, ફ્રેઝિસ કે વર્ડ્સ હોય એને આપણે જોડશું એને આપણે ક્યુમ્યુલેટિવ કન્જક્શન કહેશું. ફોર એક્ઝામ્પલ, એમાં કોને કોનો સમાવેશ થઈ શકે? તો આપણે હમણાં જ આગળની સ્લાઇડમાં જોયું એ રીતે, પહેલી વખત તો એન્ડ છે એ ક્યુમ્યુલેટિવ કન્જક્શનનો પાર્ટ ગણાય. તો ક્યુમ્યુલેટિવ કન્જક્શનની સામે તમને એક સેન્ટેન્સ બતાવ્યું છે, હી લાઇક્સ કોફી એન્ડ ટી. હવે આપ જોઈ શકો છો, કોફી અને ટી એ અલગ અલગ વર્ડ છે, માત્ર બે શબ્દો છે. એટલે પહેલી વાત તો આપણે સાબિત કરી કે કન્જક્શન છે એ બે શબ્દોને જોડે છે. બીજી વાત આપણે સાબિત કરીએ કે આ કોઓર્ડિનેટિંગ કન્જક્શન જ છે. તો કેવી રીતે? તો કે ટી અને કોફી બંને નામ છે. એનો મતલબ એવો થયો કે બંનેનો દરજ્જો સેમ છે. હજી એક વખત રિપીટ કરું છું, આઈ રિપીટ, કોફી અને ટી બંને નામ છે. દેટ મીન્સ એ આપણને ઇક્વલ રેન્ક બતાવે છે. આપણે શબ્દોની ટર્મિનોલોજીમાં જઈએ, પાર્ટ્સ ઓફ સ્પીચમાં જઈએ તો મિત્રો, કોફી અને ટી છે એક પ્રકારના નામ છે. તો બંને નામને જોડવા માટે આપણે એન્ડનો ઉપયોગ કર્યો છે, જે
આપ સ્ક્રીન ઉપર વાક્ય જોઈ શકો છો. હી લાઇક્સ કોફી એન્ડ ટી. એને કોફી ગમે છે અને ચા ગમે છે. ઓકે, આગળનું સેન્ટેન્સ જોઈએ તો રીટા એન્ડ મીતા આર સ્ટુડન્ટ્સ. અહીંયા તમે જોઈ શકશો રીટા અને મીતા બંને વર્ડ, બંને નામના પ્રકાર છે, બંનેને પ્રોપર નાઉન પણ આપ કહી શકો. તો રીટા અને મીતા છે એ પહેલી વસ્તુ તો એ થઈ કે એ નામ છે. નામમાં પણ જો આપણે અંદર જવું હોય તો એ પ્રોપર નામ છે. ઓકે, પ્રોપર નામ છે, નામ છે અને બંને અલગ અલગ છે. શું બતાવું છું? તો કે એ ઇક્વલ રેન્કમાં આવે છે અને ઇક્વલ રેન્કમાં આવે એટલે આપણે એમાં કોઓર્ડિનેટિંગ કન્જંક્શનનો ઉપયોગ કરી શકીએ. રીટા એન્ડ મીતા આર સ્ટુડન્ટ્સ. હવે એક વાતનું તમારે ધ્યાન રાખવું પડે કે તમારા કર્તાની જગ્યાએ મેં રીટા અને મીતા એવા બંને નામ મૂકેલા છે અને બંને નામને એન્ડથી જોડેલા છે. તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે સબ્જેક્ટ એન્ડ વર્બ એગ્રીમેન્ટ હોવું જોઈએ. મતલબ તો કે જો તમારું કર્તા છે એ એક વચનમાં હોય તો તમારું ક્રિયાપદ છે એ પણ એક વચનમાં આવવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, રીટા એકનું ઉદાહરણ આપણે આપત, કન્જંક્શન સપોઝ કે ન મૂકત તો રીટા ઇઝ અ સ્ટુડન્ટ આમ લખી શકત. પણ આપણે રીટા અને મીતા બંનેનો ઉપયોગ બતાવ્યો છે, ધેટ મીન્સ કે બંને બહુવચનમાં છે. ઓકે, આપણું સબ્જેક્ટ છે એ પ્લુરલ છે એટલા માટે આપણે વર્બને એગ્રી કરવા માટે એને પ્લુરલ રૂપ આપવું પડે એટલે ઇઝની જગ્યાએ આપણે આર મૂક્યું છે, એ પણ આપ જોઈ શકો છો. તો રીટા એન્ડ મીતા આર સ્ટુડન્ટ્સ. આગળ જોઈએ. ઓકે, બોથ એન્ડ. સમજો, એન્ડ જેવું જ આ કન્જંક્શન છે. તમને થોડું શબ્દોમાં નવું લાગશે પણ જે વિદ્યાર્થીઓને એન્ડથી વાક્ય જોડતા આવડે એ વિદ્યાર્થીઓને ફટાફટ બોથ અને એન્ડ તાત્કાલિક આવડી જશે. કેવી રીતે? તો કે જુઓ, મેં પહેલાં જ વાક્યમાં જે એન્ડવાળું આપણું વાક્ય છે હી લાઇક્સ કોફી એન્ડ ટી, એ જ વાક્યમાં આપણે બોથ અને એન્ડનો સરસ રીતે ઉપયોગ બતાવ્યો છે. કેવી રીતે? તો હી લાઇક્સ બોથ કોફી એન્ડ ટી. હવે આપ જોઈ શકો છો એન્ડવાળું જે વાક્ય હતું એમાં કોફી અને ટીની વચ્ચે, બે નામની વચ્ચે આપણે એન્ડ મૂકેલું. શું કરવાનું છે? તમારી પાસે બે નામ હોય, બે એડજેક્ટિવ હોય, બે એડવર્બ હોય તો એ બંનેના વિકલ્પની વચ્ચે તમે એન્ડ મૂકી શકો અને એની આગળ તમારે બોથ મૂકવાનું છે. નથિંગ, આમાં કોઈ વસ્તુ આપણને અઘરી નહીં લાગે. હજી આપણે એક એક્ઝામ્પલ જોઈએ. જુઓ, બોથ રીટા એન્ડ મીતા આર સ્ટુડન્ટ્સ ઉપર આ જ વાક્ય આપણે એન્ડમાં પણ બનાવેલું છે. શું કર્યું છે આપણે? રીટા નામની આગળ માત્ર બોથ શબ્દ લગાવી દીધો. એ જ વસ્તુ તમે ઉપરના સેન્ટેન્સીસમાં જુઓ, કોફી અને ટી, તો કોફીની આગળ આપણે બોથ લગાવ્યું. મતલબ એ થાય કે જે બે નામ, જે બે વિશેષણ, જે બે ક્રિયાપદ, જે બે ક્રિયા વિશેષણ જે ને તમે એન્ડથી જોડવા માગો છો એના જે પહેલો ક્રમનું નામ વિશેષણ ક્રિયા વિશેષણ છે એની આગળ માત્ર આપણે બોથ લગાવવાના છીએ. અને બાકી તો એઝ યુઝ્યુઅલ જે રીતે એન્ડ લગાવ્યું છે એ જ રીતે એન્ડ લગાવ્યું છે. આમાં પણ મિત્રો તમારે વર્બ, સબ્જેક્ટ અને વર્બ એગ્રીમેન્ટનો ખાસ ખ્યાલ રાખવો જ પડશે. તો આ થયું બોથ એન્ડ. બંને કેવી રીતે ગુજરાતી કરશું? બોથ રીટા એન્ડ મીતા આર સ્ટુડન્ટ્સ. મતલબ રીટા અને મીતા બંને વિદ્યાર્થીઓ છે. ક્લિયર થાય છે? છે ને ઇઝી? ઓકે, આપણે ત્રીજું જોઈએ. એઝ વેલ એઝ, હી લાઇક્સ કોફી એઝ વેલ એઝ ટી. આ વાક્ય પણ એટલું જ સરળ છે. જે વિદ્યાર્થીને આપણું પહેલું વાક્ય સમજમાં આવી ગયું હશે ઈ લાઇક્સ કોફી એન્ડ ટી, એ વાક્ય ઉપરથી જ આપણે એઝ વેલ એઝનો ઉપયોગ બતાવ્યો છે. જુઓ, હી લાઇક્સ કોફી એઝ વેલ એઝ ટી, એનો મતલબ એ થાય એને કોફી તો ગમે છે, સાથે સાથે તદુપરાંત એને ચા પણ ગમે છે. મતલબ એ થયો કે જે જગ્યાએ આપ એન્ડ વાપરતા એ જ જગ્યાએ આપ સિમ્પલી એઝ વેલ એઝ વાપરી શકો છો. મતલબ એ થયો કે જેને એન્ડ યુઝ કરતા આવડે એને બોથ એન્ડ પણ આવડે અને એઝ વેલ એઝ પણ આવડશે. ક્લિયર થાય છે? ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે. રીટા એઝ વેલ એઝ મીતા ઇઝ અ સ્ટુડન્ટ. મિત્રો, આ વાક્યમાં આપણે ખાસ સમજવું પડશે. કઈ રીતે? તો કે પહેલું વાક્ય તમે જુઓ તો પહેલાં વાક્યમાં આપણે
રીટા અને મિતાવાળું પહેલું જે વાક્ય છે મિત્રો, એમાં આપણે એન્ડ સાથે બહુવચન બતાવ્યું છે રીટા અને મિતાને, તો આપણે વર્બ છે એને પ્લુરલ લેવું પડ્યું, આર લેવું પડ્યું, એ તમને અહીંયા થોડું ડિફર દેખાશે. રીટા એઝ વેલ એઝ મિતા ઇઝ અ સ્ટુડન્ટ, એનો મતલબ એ થાય રીતા ઉપરાંત મિતા પણ વિદ્યાર્થીની છે, તો એનો મતલબ એ થાય કે ફોકસ છે એ આખું આપણું બીજા નામ ઉપર છે. એટલે આપણું સબ્જેક્ટ છે ઓરિજિનલી એ મિતા છે, અને એને ધ્યાનમાં લઈ અને તમારે માત્ર ને માત્ર એઝ વેલ એઝ જે છે એ તમને સિંગ્યુલર વર્બની સૂચન કરશે. એટલે આપણે એમાં જે ક્રિયાપદ વાપરીશું, જે ક્રિયાપદનો ઉપયોગ કરીશું એ ઇઝનો કરીશું. ક્લિયર? ઓકે, આગળ જઈએ. નોટ ઓનલી બટ ઓલ્સો, માત્ર આ જ નહીં તે પણ, માત્ર આ જ નહીં તે પણ. ઓકે, હી લાઇક્સ નોટ ઓનલી કોફી બટ ઓલ્સો ટી. શું કર્યું છે? જે રીતે આપણે બોથ અને એન્ડનો ઉપયોગ કરતા, ધ સેમ વે, સેમ વે, એ જ રીતે આપણે નોટ ઓનલી બટ ઓલ્સોનો ઉપયોગ કરશું. ઓકે, ગુજરાતીમાં એક થોડીક વાક્ય બોલવાની છટા વધશે. ફોર એક્ઝામ્પલ, હી લાઇક્સ નોટ ઓનલી કોફી બટ ઓલ્સો ટી. એને માત્ર ને માત્ર કોફી જ પસંદ નથી, એને ચા પણ પસંદ છે. જ્યારે આપણે પહેલું વાક્ય બોલીએ, હી લાઇક્સ કોફી એન્ડ ટી, એને કોફી અને ચા પસંદ છે. એના કરતાં થોડીક સ્ટાઇલિસ્ટિક એપ્રોચમાં, હી લાઇક્સ નોટ ઓનલી કોફી બટ ઓલ્સો ટી, સાંભળવું પણ ગમશે, એક વાક્યમાં રિધમ આવશે, અને આમ આમ કરતાં કરતાં એક આપ નવું કન્જક્શન શીખી જશો. તો નોટ ઓનલી બટ ઓલ્સો એ પણ ક્યુમ્યુલેટિવ કન્જક્શનનો પાર્ટ છે, અને ક્યુમ્યુલેટિવ કન્જક્શન છે એ કોઓર્ડિનેટિંગ કન્જક્શનનો પાર્ટ છે. તો મિત્રો, આ રીતે એનું સેકન્ડ સેન્ટેન્સ આપણે જોઈએ. નોટ ઓનલી રીટા બટ ઓલ્સો મિતા ઇઝ અ સ્ટુડન્ટ. હવે અહીંયા ફરી એક વખત જે રીતે મેં તમને એઝ વેલ એઝમાં ટકોર કરી છે, ધ સેમ કહીશ હું તમને કે એઝ વેલ એઝ જેવી રીતે સિંગ્યુલર વર્બ બતાવે, એકવચનનું ક્રિયાપદ બતાવે, એ જ રીતે તમારે નોટ ઓનલી અને બટ ઓલ્સો આમાં એકવચનનું ક્રિયાપદ લેવાનું થશે. સપોઝ આની જગ્યાએ આપણે બોથ એન્ડનો ઉપયોગ કરીએ કે બોથ રીટા એન્ડ મિતા, તો ઇઝની જગ્યાએ આપણે આર કરવું પડે. તો મિત્રો, ક્યુમ્યુલેટિવ કન્જક્શન્સમાં તમારે એક ખ્યાલ એ રાખવો છે કે બોથ એન્ડ સિવાય દરેક કન્જક્શન, બોથ એન્ડ અને એન્ડ સિવાય દરેક કન્જક્શન, એટલે કે બે, એ તમને સિંગ્યુલર વર્બ ઇન્ડિકેટ કરે છે. જ્યારે એન્ડ અને બોથનો ઉપયોગ આપ જ્યારે કર્તા સ્થાને આપો છો, એટ ધ ઇનિશિયલ પાર્ટ ઓફ ધ સેન્ટેન્સ, શરૂઆતના હિસ્સામાં આપો છો, ત્યારે તમારે ધ્યાન રાખવું પડે કે તમારું કર્તા છે એ એન્ડ અને બોથ એન્ડને કારણે પ્લુરલમાં જતું રહે છે, બહુવચનમાં જતું રહે છે. અને જ્યારે એ બહુવચન હોય ત્યારે તમારે ખાસ કરીને એનું ક્રિયાપદ છે એ બહુવચનનું જ લેવું પડશે. મતલબ પ્રેઝન્ટ ટેન્સ આપણે ઇન્ડિકેટ કરવો હોય તો આપણે આર લેશું, ભૂતકાળ ઇન્ડિકેટ કરવો હોય તો આપણે વેર લેશું, બાકી સેલ વિલ ભવિષ્યમાં તો આપણને ખ્યાલ છે. ઓકે, તો મૂળ મુદ્દો એટલો છે મિત્રો કે આ કન્જક્શન જે રીતે આપણે જોયા એને તમારે બે કે ત્રણ રીતે શીખી શકાય એમ છે. પહેલી વસ્તુ તો તમને એ કહું કે આપણી પેપર સ્ટાઇલ મુજબ આપણને એડિટિંગ આવે છે, તો એડિટિંગમાં પણ તમે એનો ઉપયોગ કરી શકશો. નેક્સ્ટ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવે છે, તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ એનો ઉપયોગ કરી શકશો આપ. ક્લિયર થાય છે? તો આ રીતે કન્જક્શનને આપણે, ઓર ક્યુમ્યુલેટિવ જોયા, હજુ કોઓર્ડિનેટિંગ કન્જક્શનમાં એનો આગલો પાર્ટ આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ, અલ્ટરનેટિવ કન્જક્શન્સ. ઓકે, ડોન્ટ બોધર. અલ્ટરનેટિવ કન્જક્શન્સ કોને કહેવાય? વેરી સિમ્પલ, જુઓ. વિચ આર યુઝ ટુ ગીવ અ ચોઈસ બિટવીન ટુ અલ્ટરનેટિવ્સ. મતલબ શું થશે? અલ્ટરનેટિવ દેટ મીન્સ એક વિકલ્પ. તમારી પાસે બે વિકલ્પ હોય અને બે વિકલ્પમાંથી તમારે એક વિકલ્પ પસંદ કરવાનો હોય, ત્યારે જે શબ્દને આપણે બે વાક્ય વચ્ચે, બે શબ્દો વચ્ચે કે બે શબ્દ સમૂહ વચ્ચે
પસંદ કરીએ છીએ, જે કન્જક્શનને પસંદ કરીએ છીએ, એ કન્જક્શન તો કોર્ડિનેટિંગ જ થશે, પણ એમાં પણ જો આપણે આગળ એને પાર્ટમાં વહેંચવું હોય તો એ અલ્ટરનેટિવ કન્જક્શન છે. અને અલ્ટરનેટનો મતલબ જ એ થાય કે જ્યારે તમારી સામે બે ચોઇસીસ આવે, જ્યારે તમારી સામે બે વિકલ્પ આવે, અને એ વિકલ્પમાં વચ્ચે તમે જે સંયોજકનો ઉપયોગ કરો છો એ સંયોજક આપણે અલ્ટરનેટિવ કન્જક્શન્સમાં મૂકી શકીએ. ફોર એક્ઝામ્પલ કેવી રીતે મૂકશું? તો વેરી ઇઝી. ઓકે, પહેલાં તો તમને એકદમ સરળ દેખાય એવું કન્જક્શન આવ્યું, ઓર, મતલબ કે અથવા. હવે આપણે પહેલાં તો બે વિકલ્પ શોધવા પડશે. સી લર્ન્સ ઇંગ્લિશ ઓર ફ્રેન્ચ. ઓકે, અહીંયા તમારી પાસે બે નાઉન છે, એક ઇંગ્લિશ છે, એક ફ્રેન્ચ લેંગ્વેજ છે. તો બંને નથી શીખવાની થતી, તેણી બંનેમાંથી એક શીખશે. સી લર્ન્સ ઇંગ્લિશ ઓર ફ્રેન્ચ, હજુ ડિસાઇડ નથી કે અંગ્રેજી શીખવું છે કે ફ્રેન્ચ શીખવું છે, પણ એ શીખશે બેમાંથી એક. દેટ મીન્સ એની ચોઈસ સામે બે છે, બે લેંગ્વેજ છે, યા તો ઇંગ્લિશ શીખશે યા તો એ ફ્રેન્ચ શીખશે. ઓકે, જ્યારે આવી ચોઈસ આપની પાસે હોય, આવા બે અલ્ટરનેટિવ આપની પાસે હોય, ત્યારે તમે બે શબ્દોની વચ્ચે ઓર મૂકી શકો, બે વાક્યની વચ્ચે ઓર મૂકી શકો. ઓકે, વધુ એક એક્ઝામ્પલ જોઈએ આપણે એનું. હી ઓર સી વિલ ગો ટુ મૂવી. તે અથવા તેણી વિલ ગો ટુ મૂવી, ખ્યાલ નથી તે જશે કે તેણી જશે, બટ વી આર સર્ટેન બેમાંથી એક તો જશે જ. એટલે જ્યારે તમારી પાસે ચોઈસ હોય તો એ બંને વિકલ્પની વચ્ચે આપ ઓર મૂકી શકો છો, છે ને સરળ? ઓકે, હજુ આગળ જોઈએ. વિકલ્પવાળા બીજા પણ છે, આઈધર ઓર. આઈ થિંક જેવી રીતે એન્ડની આપણે વાત કરી હતી અને આપણી પાસે બોથ એન્ડ આવ્યું, આપણી પાસે એઝ વેલ એઝ આવ્યું, આપણી પાસે નોટ ઓનલી બટ ઓલ્સો આવ્યું, ધ સેમ વે ઓરથી આગળ આપણે જઈશું તો આઈધર ઓર આવે. મેં તમને વચ્ચે કીધું હતું જેને એન્ડ આવડે એને દરેક સેન્ટેન્સીસના કન્જક્શન સેટ કરતા આવડશે. તો ધ સેમ વે અલ્ટરનેટિવ કન્જક્શનમાં પણ જો માત્ર ને માત્ર તમારી પકડ ઓર ઉપર આવી જાય તો આઈધર ઓર એકદમ સરળ છે. કેવી રીતે? તો આપ જ સેન્ટેન્સ વાંચો, ખ્યાલ આવી જશે કે આઈધર ઓરમાં આપણે કેવો કેવો ડિફરન્સ આપ્યો છે. ઓકે, આપણે આપણું વાક્ય ફરીથી જોઈએ. ઓકે, સી લર્ન્સ આઈધર ઇંગ્લિશ ઓર ફ્રેન્ચ. દેટ મીન્સ ઉપરના વાક્યમાં શું હતું? જે જગ્યાએ ઇંગ્લિશ છે, ફ્રેન્ચ છે, એની વચ્ચે આપણે ઓર મૂક્યું હતું, તો આઈધર ઓરમાં એ પ્લસ તો એમને એમ જ છે. શું કર્યું છે? તો કે બે વિકલ્પમાં જે પહેલો વિકલ્પ આપણી સામે છે એ પહેલા વિકલ્પની આગળ આપણે આઈધર શબ્દ મૂકવો છે, અને બીજો વિકલ્પ છે એની આગળ આપણે ઓર મૂકવો છે. તો સિમ્પલ, કાં તો તેણી ઇંગ્લિશ શીખશે અથવા ફ્રેન્ચ શીખશે. ક્લિયર થાય છે? ઓકે, આપણે આનું બીજું વાક્ય જોઈએ. ઇધર સી ઓર હી વિલ ગો ટુ મૂવી. દેટ મીન્સ કાં તો તેણી અને કાં તો તે મૂવીમાં જશે. તો સેમ વસ્તુ કરી છે આપણે. જે રીતે તમે ઇધર ઓર કર્મની જગ્યાએ જોઉં છો, એ જ રીતે એટ ધ ઇનિશિયલ પ્લેસ ઓફ ધ સેન્ટેન્સ, મતલબ કે કર્તાની જગ્યાએ પણ આપ મૂકી શકો છો. ઓકે, તમારે માત્ર ને માત્ર આટલું ધ્યાન રાખવું છે કે બે વિકલ્પ ક્યાં છે. એ બે વિકલ્પના પહેલા વિકલ્પની આગળ આપણે ઇધર શબ્દ મૂકશું, અને બીજો વિકલ્પ છે એની આગળ ઓર શબ્દ મૂકશું. મતલબ કે બે અલ્ટરનેટિવની આગળ ઓર તો ખરું જ. ક્લિયર થઈ જાય છે? ઓકે, આના જેવું જ એક ફરી એક વખત બીજું કન્જક્શન જોઈએ, નાઇધર નોર. હવે આ જુઓ તમે શું કર્યું છે. સી લર્ન્સ નાઇધર ઇંગ્લિશ નોર ફ્રેન્ચ, મતલબ આવો થશે તેણી અંગ્રેજી કે ફ્રેન્ચ બંનેમાંથી એક પણ લેંગ્વેજ શીખવાની નથી. ઓકે, તો ઉપરનું કન્જક્શન અને નીચેનું કન્જક્શન બંનેમાં તમને શું ડિફરન્સ દેખાય છે? વેરી સિમ્પલ, કે ઉપરનું જે ઇધર ઓર છે એ હકાર વાક્યમાં છે, એ માત્ર ને માત્ર તમે હકાર વાક્યમાં ઉપયોગ કરી શકશો. જ્યારે નાઇધરનો ઓર છે એ નકાર અર્થ સૂચવે છે, કે તેણી અંગ્રેજી નથી શીખવાની અથવા ફ્રેન્ચ પણ શીખવાની નથી. મતલબ એ થશે કે બંનેમાંથી એક પણ લેંગ્વેજ તેણી શીખવાની નથી. જ્યારે ઉપરના વાક્યનો અર્થ કંઈક એવો થાય છે
યા તો ઇંગ્લિશ યા તો ફ્રેન્ચ, બંનેમાંથી કોઈક એક લેંગ્વેજ તો તેણે શીખવાની જ છે. થાય છે ક્લિયર? એક આખું હકાર સેન્સ તરફ જાય છે, પોઝિટિવ સેન્સ લે છે, એક નેગેટિવ સેન્સ લે છે. તો ધીસ ઇઝ ધ ડિફરન્સ, બેઝિક ડિફરન્સ એ છે પોઝિટિવ અને નેગેટિવનો. બંનેના ઉપયોગ સેમ છે. તમારી પાસે જે બે વિકલ્પ છે એની વચ્ચે આપ નોર મૂકો છો, અને પહેલો વિકલ્પ છે એની આગળ આપ નાઇધર શબ્દ મૂકો છો. ઓકે, એની આગળ જઈએ. નાઇધર હી નોર સી વિલ ગો ટુ મૂવી, મતલબ એ થશે કે તે અથવા તેણી બંનેમાંથી એક પણ નહીં કોઈ પણ મૂવીમાં જવાનું નથી. ફરી એક વખત કહી દઉં, નેગેટિવ અર્થ આવ્યો. તમે આઈધર ઓર ઓળ વાક્ય જુઓ, બંનેમાંથી એક જશે, બંનેમાંથી એક મૂવીમાં જશે. જ્યારે નાઇધર નોરવાળા વાક્યમાં બંનેમાંથી બેમાંથી એક પણ નહીં જાય, મતલબ અહીંથી સંપૂર્ણપણે નેગેટિવ સેન્સ આવે છે. ઓકે, એની આગળ જોઈએ એક નવું કન્જેક્શન, અધરવાઇઝ અથવા એલ્સ. આપ અધરવાઇઝની જગ્યાએ એલ્સ પણ વાપરી શકશો. ઓકે, ગુજરાતી શું કરશું આપણે એને? નહીંતર. ફોર એક્ઝામ્પલ એનું સેન્ટેન્સ જુઓ, વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ. ઓકે, એકદમ ધ્યાનથી જુઓ, એમાં આપણે પંક્ચ્યુએશન માર્કનું પણ ધ્યાન રાખવાનું છે. બંને સેન્ટેન્સ, વર્ક હાર્ડ અને યુ વિલ ફેલ, એ બંને સ્વતંત્ર વાક્યો છે મિત્રો. ધ સેન્ટેન્સીસ આર ઇન ઇક્વલ રેન્ક ઓર ઇક્વલ ફંક્શનિંગ. તમને એ સરખી જ રેન્કના સેન્ટેન્સીસ છે, અને એની વચ્ચે આપણે કન્જેક્શન મૂક્યું છે અધરવાઇઝ. બંનેની સેન્સ સમજો એટલે ક્લિયર થઈ જશે કે સખત કામ કરો, નહીતર તમે નિષ્ફળ જશો. તો જ્યારે તમે અધરવાઇઝનો ઉપયોગ કરો, એટ ધેટ ટાઈમ તમારે આગલા વાક્યના અંતે કોમા મૂકવાનું થશે. વર્ક હાર્ડ જોઈ શકાય છે, કોમા છે જ, ત્યારબાદ અધરવાઇઝ યુ વિલ ફેલ. ક્લિયર થાય છે? ઓકે, આગળ જઈએ. કમ ઇન એલ્સ યુ મે ગો, મતલબ અંદર આવો નહીતર તમે જઈ શકો છો. ઓકે, આપ આવો અથવા નહીતર તો તમે જઈ શકો છો. તો આ રહ્યું અધરવાઇઝ અને એલ્સ. તો આ કન્જેક્શન છે કોઓર્ડિનેટિંગ જ કન્જેક્શન, પણ એના સરળતાથી યાદ રાખવા માટે એને આપણે અલગથી એક ટાઇટલ આપ્યું છે, અલ્ટરનેટિવ કન્જેક્શન, જે તમને માત્ર ને માત્ર વિકલ્પ બતાવશે. ઓકે, જે રીતે એન્ડ, બોથ એન્ડ, નોટ ઓનલી બટ ઓલ્સો, એઝ વેલ એઝ, એ તમને બેમાંથી વિકલ્પ બતાવતા હતા, પણ બેમાંથી એક ચોઈસ ન બતાવતા હતા, બંને. જ્યારે અહીંયા શું થયું છે, વિકલ્પ બે છે, પણ તમારે બે વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો છે, અને દેટ ઇઝ વાય આપણે એને અલ્ટરનેટિવ કન્જેક્શનમાં સમાવીએ છીએ. ક્લિયર? ઓકે, હજુ આ કન્જેક્શનને આપણે આગળ લઈ જઈએ. ઓકે, અલ્ટરનેટિવ કન્જેક્શન્સ બાદ આપણે આગળ જોઈએ તો હજુ પણ એક પ્રકારમાં આપણે એને વેચી શકીએ. જોઉં છી, કોન્ટ્રાસ્ટિવ કન્જેક્શન, મતલબ જે કોન્ટ્રાસ્ટ બતાવે. કોન્ટ્રાસ્ટનો મતલબ શું થશે? વેરી સિમ્પલ, કોન્ટ્રાસ્ટ યાની કે વિરોધ બતાવે. તમે જુઓ, આપણે જે કન્જેક્શન, કોઓર્ડિનેટિંગ કન્જેક્શનના પહેલા પાર્ટમાં પ્રવેશ્યા, ત્યારે મેં જે ટાઇટલ આપ્યું ક્યુમ્યુલેટિવ, તો ક્યુમ્યુલેટિવ શું બતાવે છે? એ તમને બે વાક્ય, બે શબ્દો, બે શબ્દ સમૂહ, એની વચ્ચે એક રેન્કિંગમાં એ ઇક્વલ છે, અથવા તો એનું ફંક્શન ઇક્વલ છે, એવી એક વાત, સમાનતાની વાત દર્શાવે. બીજો જે પાર્ટ આપણે આપ્યો, એ બે વિકલ્પ તો બતાવે છે, પણ એની અંદર ચોઈસ બતાવે છે, કાં તો તમે આ યા તો આ. ક્લિયર થાય છે? એ ચોઈસીસની વાત કરતા હતા, એટલા માટે આપણે એને ટાઇટલમાં આપ્યું અલ્ટરનેટિવ. હવે એનાથી આગળ આપણે વધીએ તો હવે જે આવે છે એ કોન્ટ્રાસ્ટ બતાવે છે. કોન્ટ્રાસ્ટ યાને કે વિરોધ. તો બે વિકલ્પ તો તમારી પાસે હશે જ, પણ એક વિકલ્પ, એક સેન્ટેન્સ બીજા સેન્ટેન્સની સમાન વાત નહીં કરે, એના વિરોધની વાત કરશે. ઓકે, આ વાત આપણે વિથ સ્લાઇડ સમજી લઈએ ડિટેલમાં. ઓકે, આગળ જોઈએ. વિચ આર યુઝ ટુ એક્સપ્રેસ કોન્ટ્રાસ્ટ. મેં હમણાં જ કહ્યું કે આ કન્જેક્શન આપ ક્યારે વાપરી શકશો, કે જ્યારે તમારે વિરોધ દર્શાવવો હોય ત્યારે આ કન્જેક્શનનો આપણે ઉપયોગ કરી શકશું. ફોર એક્ઝામ્પલ,
બટ આપણને કાયદેસર સ્ટ્રાઇક થશે કે આ કન્જક્શન પહેલાં કન્જક્શન કરતાં અલગથી અર્થમાં અલગ છે. ઓકે, હી ઇઝ સ્લો બટ હી ઇઝ સ્ટેડી. ઓકે, બટનું ગુજરાતી આપણે શું કરશું? પરંતુ અથવા પણ. એ સ્લો છે પણ સ્થિર છે. એ સ્લો છે, એની ગતિ ધીમી છે પણ અતિશય સ્થિર છે. બંને વાક્ય એકમેક વિરોધ દર્શાવે છે, અને વિરોધ દર્શાવે છે એટલા માટે આપણે કન્જક્શન બટનો ઉપયોગ અહીંયા કરી શકીએ છીએ. થાય છે ક્લિયર? ધેટ ઇઝ વાય આપણે શું કરશું, આ એવા કન્જક્શન છે. ધીઝ કન્જક્શન્સ આર ધોઝ ટાઈપ વિચ આર યુઝ ટુ એક્સપ્રેસ કોન્ટ્રાસ્ટ. કમ્પ્લીટ કોન્ટ્રાસ્ટ દેખાશે તમને, આમાં સમાનતા નહીં દેખાય. એક વાક્ય બીજા વાક્યના કોન્ટ્રાસ્ટમાં સેન્સ આપશે. ઓકે, સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. સી ઇઝ પુઅર બટ સી ઇઝ કન્ટેન્ટ. તેણી ગરીબ છે પણ તેણી સંતોષી છે. કન્ટેન્ટનો મતલબ શું કીધું આપણે? સંતોષી. તમે જોઈ શકશો પહેલું વાક્ય શું છે, તેણી ગરીબ છે. ઓકે, એકચ્યુઅલમાં આ વાક્યને આપણે એન્ડમાં લઈ જવું હોય તો સી ઇઝ પુઅર એન્ડ અનહેપી. તેણી ગરીબ છે અને દુઃખી છે. તો આપણને શું લાગશે કે બંને વાક્યનું ફંક્શન એકસરખું છે. ગરીબ છે એટલા માટે એ દુઃખી હોવાની. પણ જુઓ થોડો વિરોધ, તેણી ગરીબ છે પણ એ દુઃખી નથી. તો કે તેણી ગરીબ છે પણ એકદમ સંતોષી છે. મતલબ એ થાય, સી નેવર કમ્પ્લેન્સ અબાઉટ હર પોવર્ટી. તેણે પોતાની ગરીબાઈની ક્યારેય ફરિયાદ કરી નથી. થઈ છે ક્લિયર? ઓકે, તો બટ છે એ બંને સેન્ટેન્સને તમે સામે જોશો તો ક્લિયર થશે કે બટ પછીનું વાક્ય તમને જે છે એ આગલા વાક્યની કોન્ટ્રાસ્ટની એક સેન્સ આપશે, એક વિરોધની સેન્સ આપશે. ઓકે, એનાથી આગળ જઈએ આપણે. જે વિદ્યાર્થીને બટ કન્જક્શન સમજાશે તો હું બહુ ચોક્કસ કહી દઉં કે એને સ્ટીલ ઓટોમેટિકલી ક્લિયર થઈ જ ગયું હશે. કેવી રીતે? જુઓ, હી ઇઝ સ્લો સ્ટીલ હી ઇઝ સ્ટેડી. મતલબ એ થયો કે બટની જગ્યાએ તમે સ્ટીલનો ઉપયોગ કરી શકો છો. વેરી ઇઝી, બોથ વર્ડ્સ આર સેમ, દેર ઇઝ નો અનધર મિનિંગ્સ. કોઈપણ પ્રકારનો બીજો મિનિંગ નથી. બંને શબ્દોનો યુઝ છે એ સરખો છે. તમારે ગ્રામરના નીતિ નિયમોમાં કોઈપણ પ્રકારનો ચેન્જ કરવાનો નથી. ઓકે, બંને વાક્યના ઓર્ડરમાં પણ ચેન્જ કરવાની જરૂર નથી. એનો મતલબ તો એ થશે કે બટ અથવા સ્ટીલ, મતલબ એ થાય કાં તો બટ વાપરો અથવા તો તમે સ્ટીલ વાપરો. દેટ મીન્સ કે બટની જગ્યાએ આપ સ્ટીલનો ઉપયોગ પણ સરળ રીતે કરી શકો છો. જુઓ, સેકન્ડ સેન્ટેન્સમાં પણ આપણે એ જ બતાવ્યું કે સી ઇઝ પુઅર સ્ટીલ સી ઇઝ કન્ટેન્ટ. તેણી ગરીબ છે છતાં પણ સંતોષી છે. તો એ જ ઉપરનું તમે બટનું વાક્ય લઈ લો તો બટનું વાક્ય અને સ્ટીલનું વાક્ય બંને સેમ છે. બંનેમાં કન્જક્શનનો ડિફરન્સ છે, બંને કન્જક્શનનું ફંક્શન એક જ છે. તો બટ જેને ઉપયોગમાં લેતા આવડશે એ વિદ્યાર્થી આપોઆપ સ્ટીલ પણ શીખી જશે. હા, ચેન્જ માત્ર એટલો છે કે બટ અને સ્ટીલ એ બંને અલગ અલગ કન્જક્શન છે પણ બંનેના ઉપયોગ, બંનેના યુઝેસ છે એ સેમ છે. એટલા માટે તમે એકલું બટ કરી લો એટલે તમને સ્ટીલ પણ આવડી જશે. અને હજુ પણ આપણે આના પછી જે કન્જક્શન જોવાના છીએ એ પણ તમને એટલી મજા આવશે. શું કામે? કારણ કે જેને બટ સમજાઈ ગયું એને વેરી ઇઝી યેટ સમજાઈ જશે. યેટનું ગુજરાતી પણ થશે, છતાં પણ થશે. હજુ એક વખત જોઈ લો, હી ઇઝ સ્લો યેટ હી ઇઝ સ્ટેડી. તે સ્લો છે પણ સ્થિર છે. તો એ જ વાત બીજા સેન્ટેન્સમાં આપણે કરી છે કે સી ઇઝ પુઅર યેટ સી ઇઝ કન્ટેન્ટ, કે તેણી ગરીબ છે છતાં પણ તેણી સંતોષી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારે તમને એક વસ્તુને કમ્પ્લીટલી ફોકસ કરવી છે. અબ ધ્યાનથી સાંભળજો. હમણાં આપણે બે કન્જક્શન નવા જોયા, સ્ટીલ અને યેટ. જે વિદ્યાર્થી પોતાના વફોર્મમાં હોશિયાર હશે, ટેન્સીસમાં હોશિયાર હશે, એ ઘણી વખત પૂર્ણ વર્તમાન કાળ ટેન્સ કરશે ત્યારે એને યેટ શબ્દ ટચમાં આવશે, જ્યાં એનું ગુજરાતી આપણે હજુ સુધી કરતા હોઈશું. મારે તમને એ કહેવું છે કે યેટનું ગુજરાતી અહીંયા હું બતાવું છું છતાં પણ અથવા તો પણ. જ્યારે યેટનું અને સ્ટીલનું એક ગુજરાતી થશે
હજુ પણ. ફોર એક્ઝામ્પલ, ધ્યાનથી મારા વાક્યને સાંભળજો. આઈ એમ સ્ટીલ ડુઈંગ માય હોમવર્ક. હું હજુ પણ મારું હોમવર્ક કરી રહ્યો છું. તો અહીંયા સ્ટીલનું ગુજરાતી આપણે શું લીધું? હજુ પણ. ઓકે, એકદમ તમે વિચારશો તો ખ્યાલ આવશે કે બોથ ધ વર્ડ્સના ઉપયોગ અલગ અલગ છે. અહીંયા જે મેં હમણાં તમને જસ્ટ સમજાયું, સ્ટીલ જે બે વાક્યની વચ્ચે આવે છે, એનો મતલબ એ થાય કે એ બે વાક્યને જોડે છે. એનો મતલબ એ થાય એ કન્જક્શન છે. જ્યારે સ્ટીલ, જ્યારે યેટ બે વાક્યને જોડશે ત્યારે એનો અર્થ બદલી જશે, એનું ફંક્શન બદલી જશે. ત્યારે યેટ અને સ્ટીલનું ગુજરાતી હજુ સુધી થશે. આઈ હેવ નોટ કમ્પ્લીટેડ માય વર્ક યેટ, અથવા તો આઈ હેવ નોટ કમ્પ્લીટેડ ધ કન્જક્શન્સ યેટ. મેં હજુ સુધી કન્જક્શન્સ પૂરા કરેલા નથી. મતલબ એ થાય કે અહીંયા યેટ કે સ્ટીલનો જે મેં ઉપયોગ આપ્યો છે એ એડવર્બ બનશે, કન્જક્શન નહીં બને. પણ જે હમણાં સ્લાઇડમાં તમે છેલ્લા ચાર વાક્ય જોયા, ક્યાં ચાર વાક્ય? તો કે હી ઇઝ સ્લો, સ્ટીલ હી ઇઝ સ્ટડી, સી ઇઝ પુઅર, સ્ટીલ સી ઇઝ કન્ટેન્ટ. હી ઇઝ સ્લો, યેટ હી ઇઝ સ્ટડી, સી ઇઝ પુઅર, યેટ સી ઇઝ કન્ટેન્ટ. તો આ ચાર વાક્યમાં તમને મેં હમણાં જે ડિસ્ક્રિપ્શન આપ્યું એનાથી અલગ શું છે? તો કે પહેલાં એડવર્બ હતા, જ્યારે આ શું છે? તો કે આ કન્જક્શન્સ છે. અને કન્જક્શન્સ એટલા માટે છે કે બંને ઇન્ડિપેન્ડન્ટ સેન્ટેન્સને એ જોડતી કડી છે. અને એ જોડતી કડીને કારણે વી આર નોન એઝ ધેમ કન્જક્શન્સ. ક્લિયર થાય છે? તો થોડું કન્ફ્યુઝનવાળું અહીંયા એ થયું કે સ્ટીલ અને યેટ બે રીતે વાપરી શકાય. સ્ટીલ છે એઝ એન એડવર્બ વાપરી શકો, અને સ્ટીલ છે એ એઝ અ કન્જક્શન પણ આપ વાપરી શકો. તો મિત્રો, ભૂલ ન થાય એ ખાસ જોવાનું આપણી ફરજમાં આવે છે. જ્યારે આપણા શિક્ષકો આપણને બોર્ડ ઉપર સમજાવતા હોય ત્યારે ધ્યાનથી જોજો કે સ્ટીલ અને યેટ એ બંનેના સ્પેલ એક છે, પણ બંનેનું જગ્યા અને ફંક્શન અલગ અલગ છે. બંનેની જો પ્લેસ બદલવામાં આવે તો એનું સ્વરૂપ પણ બદલાઈ જશે, અને સ્વરૂપ બદલાઈ જશે એ રીતે એનું ફંક્શન પણ બદલાશે. નેક્સ્ટ, ઓકે, વાઇલ. સી ઇઝ ફેર વાઇલ હર ફ્રેન્ડ્સ આર અગલી. તેણી સુંદર છે જ્યારે એના મિત્રો એકદમ કદરૂપા છે. ઓકે, વાઇલને ધ્યાનમાં રાખીને તમને એ પણ લાગતું હશે કે સર વાઇલ એટલે જ્યારે અને ત્યારે થાય. ગુડ, સારી વાત છે. પણ વાઇલ જે છે એ સમય પણ બતાવે છે, અને વાઇલ છે એ તમને વિરોધ પણ બતાવે છે. જ્યારે આપણે વિરોધ દર્શાવવાનો હોય ત્યારે બંને વાક્ય એકમેક કોન્ટ્રાસ્ટની સેન્સ રચશે. સી ઇઝ ફેર વાઇલ હર ફ્રેન્ડ્સ આર અગલી. તો એ જ રીતે હી ઇઝ પુઅર વાઇલ હિઝ વાઇફ ઇઝ રિચ. એ એકદમ ગરીબ છે જ્યારે એની પત્ની છે એ ધનાઢ્ય છે. તો આ ચાર કન્જેક્શન્સ જે આપણે જોયા એ આપણને શું દર્શાવશે? વિરોધ બતાવશે. અને દેટ ઇઝ વાય વી કોલ ધેમ કોન્સ્ટ્રન્ટિવ કન્જેક્શન, વિચ ગીવ્સ યુ, વિચ એક્સપ્રેસ કોન્ટ્રાસ્ટ. ક્લિયર? ઓકે, આપણે આગળ વધીએ. કન્જક્શન સોલ્વિંગ રીઝન, એવા કન્જક્શન જે તમને કારણ બતાવશે, એવા કન્જક્શન જે તમને કારણ બતાવશે. પહેલું જ લઈએ, ફોર. હવે ફરી એક વખત વિચારજો, એ હમણાં જે આપણે ત્રણ જોયા એ ત્રણથી પાછા અલગ છે. દાખલા તરીકે પહેલું સમાનતા બતાવે, બીજું વિકલ્પ બતાવે, અને થર્ડ વન આપણે શું જોયું? તો કે વિરોધ બતાવે. તો હવે જે હું તમને બતાવું છું એ તમને શું બતાવશે? તો કે એ તમને રીઝન બતાવશે, યાની કે કારણ બતાવશે. તો એ પણ અલગ જ થયું. પણ બનશે શું? તો કે એ ફોર શું છે? તો કે દેટ ઇઝ ધ પાર્ટ ઓફ કોઓર્ડિનેટિંગ કન્જક્શન. કન્જક્શન છે પણ એ તમને કારણ બતાવશે. આપણે શું કર્યું? તો કે દરેક જે મિક્સ હતું એ બધાને અલગ અલગ વિભાગમાં વહેંચી આપ્યા છે. તો પહેલું કન્જક્શન જુઓ, એમાં ફોર ગુજરાતી આપણે કરશું, કારણ કે હી મસ્ટ બી ધેર, એ ત્યાં હોવો જ જોઈએ. ફોર આઈ સો હિમ, કારણ? તો કારણ એ છે કે મેં એને ત્યાં જોયો હતો. એ ત્યાં જોવો જોઈએ કારણ કે મેં એને જોયો હતો. એક ધ્યાન એ રાખવાનું છે કે તમારું પહેલું સેન્ટેન્સ જ્યારે પૂરું થાય ત્યારે બાજુમાં એને
કોમાથી દર્શાવવાનું છે, ત્યારબાદ આપ કન્જક્શન ફોર મૂકી શકશો. એની આગળ જાઓ, સી વિલ પાસ ફોર, સી વર્ક્સ હાર્ડ, તેણી પાસ થશે કારણ કે તેણી સખત પરિશ્રમ કરે છે. આપ જોઈ શકશો બંને સેન્ટેન્સમાં એક પરિણામ બતાવશે તો એક કારણ બતાવશે. પરિણામ એવું મેં વાત એટલા માટે કરી કે હવે જે નેક્સ્ટ સેન્ટેન્સ હું તમને બતાવવા જઈ રહ્યો છું, કન્જક્શન સોલ્વિંગ રિઝલ્ટ, આ એવા કન્જક્શન છે જે તમને પરિણામ દર્શાવશે. જે કન્જક્શન આપણે પરિણામ દર્શાવે તો એ કન્જક્શનને આપણે ક્યાં નામથી ઓળખશું, તો કે સો. જો આઈ સો હિમ, સો હી મસ્ટ બી ધેર. આઈ સો હિમ, સો હી મસ્ટ બી ધેર. હવે તમે વિચારો, મેં ફોરવર્ડું જે પહેલું સેન્ટેન્સ બનાવ્યું, હી મસ્ટ બી ધેર ફોર આઈ સો હિમ, એ ત્યાં હોવા જ જોઈએ કારણ કે મેં એને જોયા છે. તમે એક વિચારો, તે ત્યાં હોવા જ જોઈએ એવું હું ક્યાં કારણે કહી શકું છું, કારણ કે મેં એને જોયા છે. હવે એનાથી થોડું ઉલટું જઈએ, મેં એને ત્યાં જોયા, મેં એને જોયા તેથી તે ત્યાં હોવા જોઈએ. જોવું આપણું સોવાળું વાક્ય, આઈ સો હિમ સો હી મસ્ટ બી ધેર. શું તમને ઇમેજ બનાવવાની હું ટ્રાય કરું છું, તો કે કારણ અને પરિણામ બંને એકબીજાની બાજુમાં જ હોય છે. હી મસ્ટ બી ધેર, હી મસ્ટ બી ધેર એ પરિણામ છે અને આઈ સો હિમ એ એમનું કારણ છે. જો તમે કારણને આગળ લઈ જશો તો પરિણામ પાછળ આવશે. જુઓ શું કર્યું છે આપણે શોમાં, આઈ સો હિમ સો હી મસ્ટ બી ધેર, તો પરિણામ પાછળ જતું રહ્યું, મેં એને જોયા તેથી એ ત્યાં હોવા જ જોઈએ. નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ એમાં, સી વર્ક્સ હાર્ડ, તેણી સખત પરિશ્રમ કરે છે, તેથી સી વિલ પાસ, શો સી વિલ પાસ, તેથી તેણી પાસ થશે. ઓકે, તેણી પાસ થશે કારણ ક્યું છે, કારણ તેણી સખત પરિશ્રમ કરે છે. ઓકે, તેણી સખત પરિશ્રમ કરે છે તો પરિણામ શું છે, સી વિલ પાસ. તો જો આપણું સેન્ટેન્સ પરિણામ દર્શાવતું હોય તો એ સેન્ટેન્સની આગળ, મતલબ કે બંને વાક્યની વચ્ચે, જેમાં પહેલું વાક્ય કારણદર્શક હોવું જોઈએ, બીજું વાક્ય પરિણામદર્શક હોવું જોઈએ, તો એ વાક્યમાં આપ સો મૂકી શકશો. તો સેમ વે એવું જ કન્જક્શન ધેરફોર છે. આઈ સો હિમ ધેરફોર હી મસ્ટ બી ધેર. આઈ સો હિમ ધેરફોર હી મસ્ટ બી ધેર. મેં એને જોયા તેથી એ ત્યાં હોવા જ જોઈએ, એવો આપણે કોન્ફિડન્સ, એવું આપણે કન્વિક્શન, આપણે ખાતરી ક્યારે આપી શકીએ, જો એ ઘટના બની ગઈ હોય તો. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે જ્યારે તમે પરિણામવાળા વાક્યો આપો ત્યારે કારણને તમારે, કારણવાળું વાક્ય છે એ આગળ દર્શાવવું રહ્યું. ઓકે, સી વર્ક્સ હાર્ડ ધેરફોર સી વિલ પાસ, તેણી સખત મહેનત કરે છે તેથી તેણી પાસ થશે. તો મિત્રો, આ રીતે તમે અલગ અલગ એક્ઝામ્પલ પણ બનાવી શકશો. ફોર એક્ઝામ્પલ, રીમા ઇઝ ઇન્ટેલિજન્ટ, સી ઇઝ કાઇન્ડ ઓલ્સો. કેવી રીતે બનાવશું? સિમ્પલ છે, રીમા ઇઝ ઇન્ટેલિજન્ટ એન્ડ કાઇન્ડ. ધ્યાનથી જોજો, રીમા ઇઝ બોથ ઇન્ટેલિજન્ટ એન્ડ કાઇન્ડ. ઉપરના વાક્યમાં એન્ડ, નીચેના વાક્યમાં બોથ અને એન્ડનો ઉપયોગ, સેન્ટેન્સ તમારું સેમ છે. નેક્સ્ટ, રીમા ઇઝ ઇન્ટેલિજન્ટ એઝ વેલ એઝ કાઇન્ડ, થયો ત્રણમાં ઉપયોગ. હજુ આગળ જઈએ, રીમા ઇઝ નોટ ઓનલી ઇન્ટેલિજન્ટ બટ ઓલ્સો કાઇન્ડ. તો તમારા એક જ સેન્ટેન્સમાં તમે એન્ડ, બોથ એન્ડ, એઝ વેલ એઝ, નોટ ઓનલી બટ ઓલ્સો, આ ચારે ચાર કન્જક્શનનો ઉપયોગ શીખી પણ શકો અને પ્રેક્ટિસ પણ કરી શકો. કહેવાનો મારો મતલબ એ છે કે જે લોકોને એન્ડનું સેન્ટેન્સ આવડે એને બાકીના બધા સેન્ટેન્સ આવડે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ઓકે, પ્રવીણ પરહેપ્સ મેરિડ, હી ઇઝ પરહેપ્સ અનમેરિડ. પ્રવીણ છે, કદાચ મેરિડ હોવો જોઈએ અને કાં તો એ અનમેરિડ હોવો જોઈએ. વિકલ્પ બતાવ્યા, ચોઈસ. ઓકે, પ્રવીણ ઇઝ મેરિડ ઓર અનમેરિડ. પ્રવીણ ઇઝ આઈધર મેરિડ ઓર અનમેરિડ. ઓર, સી ઇઝ નોટ અ ટીચર, સી ઇઝ નોટ અ લીડર. તેણી ટીચર રહી નથી, તેણી લીડર રહી નથી. તો સી ઇઝ નાઇધર અ ટીચર નોર અ લીડર. ઓકે, આગળ જોઈએ. ઓકે, હી ડીડ નોટ કેચ ધ બસ, હી રીચ ધ હોમ ઇન ટાઈમ. કેવી રીતે થશે? તો કે હી ડીડ નોટ કેચ ધ બસ બટ હી રીચ ધ હોમ ઇન ટાઈમ.
ધ સેમ. તમે યેટનો ઉપયોગ કરી શકો, સ્ટીલનો ઉપયોગ કરી શકો. રાહુલ ઇઝ અનએમ્પ્લોઈડ, હિઝ ફ્રેન્ડ ઇઝ એમ્પ્લોઈડ. રાહુલ અનએમ્પ્લોઈડ છે, બેરોજગાર છે, પણ એના ફ્રેન્ડ છે એ રોજગારીવાળા છે. એમાં તમે વાઇલનો ઉપયોગ કરી શકશો. ઓકે, રાધા વિલ ગેટ ધ ટ્રોફી, સી હેઝ ગોટ ધ ફર્સ્ટ રેન્ક. કારણ અને પરિણામ ફરી એક વખત જોઈ લેજો. રાધા વિલ ગેટ ધ ટ્રોફી ફોર સી હેઝ ગોટ ધ ફર્સ્ટ રેન્ક. અહીંયા તમે શોનો ઉપયોગ પણ કરી શકશો, ધેરફોરનો ઉપયોગ પણ કરી શકશો. તો મિત્રો, આ હતું કન્જક્શન્સ. આપણે એના એક પાર્ટને નવમા ધોરણમાં જોયા, સબઓર્ડિનેટિંગ કન્જક્શન. એને ચાર વિભાગમાં આપણે વહેંચ્યા. ખૂબ સરળ રીતે આ વસ્તુને આપ જોશો તો ખૂબ સરસ રીતે તમને યાદ રહી જશે. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ.